Hello investors, welcome to the another session. તો હવે આપણે આઈ થિંક અસેટ વિશે આપણે ભણ્યા. તો હવે ભણ્યા તો આઈ થિંક ઓકે, તો સ્કૂલમાં હતો તો બોલાઈ ગયું, પણ એક્ઝેક્ટલી અસેટ વિશે થોડું ઘણું નોલેજ લીધું કે કઈ ટાઈપના અસેટ છે. હવે ઘણી વાર શું થાય કે એક કોઈ પણ વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ તમારી રિસિવેબલ્સ, પણ એકવાર એક થોડું એવું જોઈ લો કે આપણે એને કેલ્ક્યુલેશનમાં થોડું ઘણું એક ટ્રેન્ડ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. તો આપણે કઈ પણ જશું કે ભાઈ એક્સપોર્ટ ટુ ધ એક્સેલ, એક્સેલમાં આપણે કોઈ પણ ફાઇલ આપણે એક્સપોર્ટ કરી લેશું અને જે ડાઉનલોડ થશે ને એ આપણી ફાઇલ છે. આઈશર મોટરનું એક્ઝામ્પલ લીધું છે. તો હવે આગળ શું થશે કે ધીમે ધીમે એઝ અ એસેટના, બરાબર, ઓકે, તો જે રીતે છે ડન છે, ઓકે, 66 તો ટોટલ અસેટના, બરાબર, ટોટલ અસેટ તમારા પાસે જેટલા અસેટ છે એના એટલે એઝ અ પર્સન્ટેજ તમારી પાસે રિસિવેબલ કેટલા છે. કેમ કે ઘણી વાર શું થશે કે તમારી પાસે રિસિવેબલ ઇન ધ સેન્સ કે પૈસા લેવાના છે, બરાબર. તો હવે એ તો તમારી પાસે અસેટ છે કે ઓકે કોકની પાસેથી લેવાના છે, ઓકે, પણ ઘણી વાર શું થાય એ પાછા જ ના આવે તો, બરાબર છે. તો આ શું કરશો તમે કે એ તમારે એઝ અ પર્સન્ટેજ જોવાના કે ઓકે, બરાબર, ટોટલ હાલાકી અહીંયા દેખાય છે તમને કે ઘટતા જાય છે, પણ તમે કોઈ એક રેન્ડમ કંપની લઈને તમે જોઈ શકો કે એઝ અ પર્સન્ટેજ, બરાબર, કે બી 67 ને 66, બરાબર, કે આ ટોટલ છે અને એમાંથી રિસિવેબલ તો આના કેટલા પર્સન્ટેજ છે. તો ધીમે ધીમે એક તમે આઈશર મોટરનો ટ્રેન્ડ જોશો તો, બરાબર, રિસિવેબલ ધીમે ધીમે ઘટતા જાય છે, બરાબર, એક ગુડ સાઇન છે. આઈ થિંક છેલ્લે વધી ગયા છે તો પેન્ડેમિકના એના લીધે થોડું ઘણું આઈ થિંક વધી ગયું હશે. સેમ છે ઇન્વેન્ટરી. હવે એક્ઝેક્ટલી તમે જોશો કે એ કોઈ પણ કંપની હોય, બરાબર, તો ઇન્વેન્ટરી આઈ થિંક તમારી પાસે સામાન પડ્યો હોય, બરાબર, કોઈ એક્ઝેક્ટલી તમે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરતા હોય. હવે એ પ્રોડક્શન કરવાનું એવું તો જરૂરી નથી કે બધું સેલ્સ માટે નીકળી ગયું છે, સેલ્સ બુક થઈ ગઈ છે, તમારી પાસે સ્ટોક હશે જ તે. એ સ્ટોક એટલે શું કે આ ઇન્વેન્ટરી. એ જોવો કે ઇન્વેન્ટરી કેટલી પડ્યા છે, કેમ કે ઘણી વાર શું થાય કે વસ્તુ વેચાતી નથી, બરાબર, ક્યાં ડિમાન્ડ ચાલી ગઈ હોય કે જે કઈ કારણ હોય, ઇન્વેન્ટરીમાં તમારા પૈસા દિવસે ને દિવસે સ્ટોપ થાય તો એ ગુડ સાઇન નથી તમારી પાસે, મતલબ સારું રિઝલ્ટ ત્યાંથી નહીં આવે, બરાબર. અને બીજી વસ્તુ કેશ એન્ડ બેંક, બરાબર, એમાં પણ એક ઓપ્શન છે કે આગળ મેં કીધું તેમ કે જેટલા પૈસા, બરાબર, કેટલા પર્સન્ટેજ લાયબિલિટીના, બરાબર, સોરી, અસેટના. કેમ કે અસેટમાં એવું શું થશે કે તમારી પાસે અસેટ છે પણ બેંકમાં ને, બરાબર, કેશમાં છે તો આઈ થિંક મને નથી લાગતું કે આ બરાબર વસ્તુ હોય. રીઝન એનું શું છે, કેમ કે તમારી પાસે આ જે પૈસા છે, બરાબર, હવે તમે શું કામ કરંટ એકાઉન્ટમાં બતાવો, શું કામ બેંકમાં બતાવો, કાંઈ ને શેર હોલ્ડરને આપી દો, બરાબર છે, કાંઈ ને કંઈક બીજા કામમાં યુઝ કરો તમે, બરાબર. આઈ થિંક કેશનો, બરાબર, ઓલ ઓવર તમે કંઈ પણ યુઝ કરો, બરાબર. તો આઈ થિંક જેટલું કેશ, બરાબર, કેશ રાખવાથી મતલબ નથી, બરાબર. અથવા હા, તમારી પાસે લોંગ ટર્મનો પ્લાન હોય, તમે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય, ઓકે, એ ડન છે, એમાં કંઈ વાંધો નથી. કદાચ તમારી પાસે કંઈ કંપની માટે ડેટ ઉઠાવવું ના પડે, ઓકે, પણ જેમ જેમ કેશ વધતા જાય એમ કદાચ તમારે બીતું રહેવાનું. આઈશર મોટરમાં આઈ થિંક, બરાબર, તમે જોઈ શકો છો કે મારો વ્યૂ શું હોય છે. ઓકે, ધીમે ધીમે તો પોઝિશન સારી થઈ ગઈ હતી, પણ આઈ થિંક થોડા વર્ષોમાં થોડી બગડી છે. એક એક્ઝામ્પલ, ઓકે, આ તો એક સામાન્ય વસ્તુ થઈ. બીજી વસ્તુ બેલેન્સ શીટમાં ને બેલેન્સ શીટમાં કે આપણે એક્ઝેક્ટલી નેટ બ્લોક, કેપિટલ બ્લોક, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ, નેટ બ્લોક મતલબ ઇન્વેન્ટરી, જે પ્લાન્ટને જે લાગેલું છે તે, બરાબર, કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ મીન્સ કે જે ચાલુ છે, બરાબર, કે જે કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ હોય ને એ નેટ બ્લોકમાં ટ્રાન્સફર થશે ધીમે ધીમે. ઓકે, કેમ કે એક કામ ચાલુ છે, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, જો બની જશે તો એ ક્યાં જશે, નેટ બ્લોકમાં જશે. તો એઝ અ તમારી પાસે અસેટના એ નેટ બ્લોક કેટલો છે, બરાબર, પછી ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, કેમ કે તમે શું કરશો કે ધીમે ધીમે તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમે પ્લાન્ટ, બરાબર, અને બીજું તમે ઇન્વેસ્ટમેન્ટ એટલે કંઈ પણ વસ્તુ, નાનો મોટો ઇમ્પોર્ટ કરશો, એક્સપોર્ટ કરશો, બિઝનેસ મોટો કરશો, પ્લાન્ટ સિવાયની વસ્તુ, બરાબર, એ શું છે, ઇન્વેસ્ટમેન્ટ. તો એઝ અ પર્સન્ટેજ એ પણ જોવાનું, ઇન્વેસ્ટમેન્ટ અને અધર અસેટ. જો કે આમાં થોડું કન્ફ્યુઝન રહેશે, પણ આઈ થિંક જેટલી અધરવાળી આઇટમ ઓછી ને એટલું સારું. તો આઈ થિંક આઈશર મોટર્સમાં તમે કેસ જોવો કે ડે બાય ડે નેટ બ્લોક તો આઈ થિંક, બરાબર, વધે છે, બરાબર, ક્યારેક આ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તો થાય છે કે પ્લાન્ટ પ્રોપર્ટી કંઈક બનતું હોય છે, બરાબર, બરાબર, અને ધીમે ધીમે નેટ બ્લોક છે ને ધીમે ધીમે સમય અનુસાર ઘટે. રીઝન શું, કેમ કે કોઈ પણ તમે બિલ્ડિંગ બાંધો, બિલ્ડિંગમાં શું લાગે, ડેપ્રિસિએશન. ફોર એક્ઝામ્પલ કે આઈ થિંક એક કાર લઈ જાઓ, ફોર એક્ઝામ્પલ, તો કાર તમે જોવો ને તો બે વર્ષે કેટલી જૂની થઈ જાય, પ્રાઇઝ, બરાબર, અડધી થઈ જાય. ક્યારેક મોબાઈલ લ્યો તો મોબાઈલની પ્રાઇઝ અડધી થઈ જાય, બરાબર,
મોબાઈલની પ્રાઇસ તો જલ્દી થઈ જાય, બિલ્ડિંગની પ્રાઇસ અને પ્લાન્ટની પણ, એમાં પણ એક લાઈફ હોય એની કે ભાઈ હા 25 વર્ષે આ ખતમ થઈ જશે, મતલબ એનું ડેપ્રિસિએશન ધીમે ધીમે મારવું પડે. તો આ પણ એક વસ્તુ છે કે બરાબર એક આ છે. પછી એક ઇન્વેસ્ટમેન્ટ એઝ અ પર્સન્ટેજ કે ઓકે હા, કે એ કઈ દિશામાં જાય છે. અને ઓધર ઓધર અસેટમાં તમારે કદાચ વધારે અંદર જોવું પડશે. તો હજી એક એક્ઝામ્પલ તમારી સામે લઈ લો. આઈ થિંક જે થોડો કઈ કામ કરતો ના હોય એ ટાઈપનો પણ બિઝનેસ આપણે લઈ શકીએ છીએ. તમારે તમે કોઈ પણ તમે કોઈ પણ વ્યવસ્થિત તમને લાગતી હોય ને એ કંપની તમે લઈ શકો છો, બરાબર, એમાં કઈ ખોટું નથી. તો આઈ થિંક તમે બેલેન્સ શીટમાં જોશો તો એ તમને થોડો ઘણો એક અંદાજો આવી જશે કે આઈ થિંક એ કઈ ડાયરેક્શનમાં જાય છે, બિઝનેસ કઈ ડાયરેક્શનમાં ભાગે છે, બરાબર. તો સેમ વસ્તુ આપણે નેટ બ્લોક આઈ થિંક 2 3 4 5 કોપી રાખી દઈએ, પેસ્ટ પર્સન્ટેજ. બીજું શું કરશું, નેટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ બરાબર આઈ થિંક બરાબર છે, ઓકે ડન છે ડન છે. B10 ડિવાઈડેડ બાય B14 મલ્ટીપ્લાય બાય 100. હવે આઈ થિંક આ બરાબર. હવે તમે એક જોશો કે એક અંબિકા કોટન કરીને કંપની આપણે ચાલુ, મતલબ બરાબર. તો હવે એઝ અ પર્સન્ટેજ બરાબર આમાં શું થશે કે નેટ બ્લોક તમારો બરાબર કે જે કંઈ પણ કેપિટલ છે, હવે એક્ઝેક્ટલી તમારી પાસે બિઝનેસ હવે ધીમે ધીમે થાય છે આઉટડેટેડ. તો એક હવે તમારે શું કરવું પડશે કે ધીમે ધીમે બરાબર ડેપ્રિસિએશન વધતું જશે કોટન ઇન્ડસ્ટ્રીમાં, મતલબ હવે કંઈ ગ્રોથ જ નથી રહ્યો. મતલબ ગ્રોથ રહ્યો છે એવો કે તમે કંઈક નાનું બીજું કરો, એક્ઝેક્ટલી કોમ્પિટિશન હવે ચીપ લેબર ની બાંગ્લાદેશ બાજુથી આવે છે કઈ પણ બરાબર, કોટનમાં તો હવે ધીમે ધીમે બીજા બધા માર્કેટ ઉભા થાય છે. તો આઈ થિંક હવે બરાબર મશીનરીઝમાં કઈ કેપેક્સ આવતું નથી, મશીન કઈ બરાબર એક વચ્ચે નાનું એવું આવ્યું હતું, ઓકે એના સિવાય તો કઈ બરાબર કોઈ મશીન કોઈ અપગ્રેડ કઈ થતા નથી બરાબર, જે છે દિવસે ને દિવસે ઘટતા જાય છે. ઇન્વેસ્ટમેન્ટ ઝીરો, એમ કે ક્યાં કરવું બરાબર, કોઈ આઈ થિંક ગ્રોથનો સાઇન જ નથી આવતો. અને ઓધર એસેટ જે દિવસે ને દિવસે બાકી ને બરાબર, ઓધર એસેટમાં કદાચ બરાબર ઇન્વેન્ટરી વધતી જાય છે ને આ છે ને તે છે ને બરાબર, એ તમે જોઈ લો, તમને એક ચોખ્ખો ઇન્ડિકેશન મળે કે ઇન્ડસ્ટ્રી જાય છે કઈ દિશામાં. કદાચ મેનેજમેન્ટ બહુ ઓછી સેલરી લેતું હોય, બહુ ઓછી સેલરી રહે છે, આઈ થિંક હું તમને બતાવીશ બહુ જ ઓછી સેલરી બરાબર. તો તમે મતલબ એવું ના ધારો કે અચ્છા ઓકે કે ઓકે સેલરી ઓછી લે છે તો બહુ સસ્તું છે ને બહુ સારું છે, પણ તમે એક્ઝેક્ટલી તમે જુઓ કે બિઝનેસની અંદર થાય છે શું, તો એ તમને વધારે ખબર હોવી જોઈએ બરાબર. આઈ થિંક થોડા હું તમને એવું તો એકવાર તો બતાવી તો દઈશ સેમ વસ્તુ બરાબર. તો આ એક ટ્રેન્ડ તમારે જોવાનો. બીજી વસ્તુ કે એક રિસીવેબલ્સ બરાબર આગળ, તો એ પણ તમે સીધી તમારી રીતે કેલ્ક્યુલેશન કરી શકો. તો આ એક નાના એવો કોન્સેપ્ટ કે તમને થોડું ઘણું અંદાજો આવે કે હા કે બિઝનેસનું ડાયરેક્શન બરાબર એ ક્યાં છે, થોડોક અંદાજો તમને આવશે આના. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય, અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો.